બીડા વાળવાની અને નસો કાઢવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે તૈયાર થતાં આપણે અહીંયા પાત્રાના બોલ્સ તૈયાર કરીશું. અને ફ્રેન્ડ્સ, આ પાત્રા તમે એકવાર ખાશો ને તો પાત્રાની ઓથેન્ટિક રીત પણ ભૂલી જશો, એટલી સરળતાથી મેં આને માપ સાથે તૈયાર કર્યા છે. અને આ પાત્રા બોલ એકદમ સોફ્ટ પણ બને છે, ખાતી વખતે ગળામાં ડૂચો નથી ભરાતો, અને એકદમ યુનિક સ્ટાઇલથી બનેલા છે, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ, એકદમ પોચા આ પાત્રા બોલ્સની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. આ વિડીયોને આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો સૌપ્રથમ અહીંયા મેં આ રીતે 300 ગ્રામ જેટલા પાત્રાના પાન લઈ લીધા છે, અને પાત્રાના પાનને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે. તો તેના માટે આ રીતે એક મોટું વાસણ લઈ તેમાં આપણે પાણી ભરી દઈશું અને તેમાં પાનને આપણે સારી રીતે ધોઈ લઈશું. તમે ઇચ્છો તો નળની નીચે છૂટતા પાણીએ પણ આ પાનને ધોઈ શકો છો. હું જે આ પાન બજારમાંથી લાવી હતી એ ઓલરેડી ધોયેલા જ હતા, છતાં પણ આપણે આપણા ઘરે સેફ્ટી પર્પઝ એક વખત સારી રીતે ધોઈ લેવા જોઈએ અને ત્યારબાદ તેને આ રીતે કપડાથી કોરા કરી લેવાના છે. હવે બધા પાનને ધોઈને કોરા કરવાના અને ત્યારબાદ તમારે આ રીતે તેની નસો જે છે એ કાઢી લેવાની. તો આ એક હું તમને પ્રોસેસ બતાવું છું કે નસો કઈ રીતે કાઢવાની હોય છે, પણ હું તમને એક સહેલી રીત પણ આ રેસીપી માટે બતાવવાની છું. તો મેં અત્યારે તો આ પાનમાં મોટી નસ હતી એટલે આ રીતે જ સિમ્પલ રીતે જ કાઢી છે. અને ત્યારબાદ આ પાન એક સાઈડથી થોડુંક ખરાબ છે, બિલકુલ થોડુંક જ ખરાબ છે, તો હું તેને પણ કટ કરી લઉં છું. આને પણ મેં કાઢી લીધું છે. તો આપણે બીડા નથી વાળવાના એટલા માટે પાનને આપણે અહીંયા સ્ટ્રીપ્સમાં કટ કરવાનું છે. તો મેં વચ્ચેથી ખરાબ પાન કટ કર્યું અને હવે અહીંયા આ રીતે હું તેની સ્ટ્રીપ્સ જે છે એ કટ કરી લઉં છું. તો પતલી પતલી સ્ટ્રીપ્સ કટ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી રીત. હવે તમને થશે કે મેં આમાં બીડા તો નથી વાળ્યા પણ નસો તો કાઢી છે. હવે નસોને કાઢવાની એક બીજી સરળ રીત પણ હું તમને અહીંયા બતાવી દઉં છું. પાનને મેં ધોઈને કોરા કરી લીધા છે અને હવે તમારે પાનને આ રીતે ડાયરેક્ટલી ફોલ્ડ કરવાનું છે અને ડાયરેક્ટલી નસને આ રીતે કાતરની મદદથી કટ કરી લેવાની છે. વચ્ચેની જે નસ હોય એ એકદમ જાડી હોય છે એટલે આપણે તેને કટ કરી લીધી છે, કાઢી દીધી છે. અને હવે આ રીતે હું તેનો રોલ બનાવી અને તેની પણ સ્ટ્રીપ્સ કટ કરી લઉં છું. સાઈડમાં જો કોઈ નસ જાડી હોય તો તમે એને કટ કરીને પણ આ રીતે સ્ટ્રીપ્સ કટ કરી શકો છો. તમારે સિમ્પલ પાનની સ્ટ્રીપ્સ આ રીતે કટ કરી લેવાની છે, આ રીતે તેને સમારી લેવાનું છે. હવે ત્યારબાદ મેં અહીંયા 10-15 કળી લસણની લીધી છે અને તેમાં હું 1 ઇંચ આદુનો ટુકડો એડ કરું છું. અને ત્યારબાદ મેં અહીંયા 7-8 તીખા લીલા મરચાં લીધા છે. આ બધું જ હું અગારોના 3 જાર પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારમાં ગ્રાઇન્ડ કરી લઉં છું. તો એકદમ સરસ અહીંયા જુઓ 30 સેકન્ડમાં જ આદુ મરચાં અને લસણની આ રીતે પેસ્ટ તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અગારોનું આ પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે સમારેલા પાત્રાના પાનને આપણે આ રીતે એક મોટા થાળમાં ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર 1 કપ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીએ. આદુ મરચાં અને લસણની જે પેસ્ટ આપણે તૈયાર કરી તે આપણે તેમાં એડ કરી લઈશું. 2 ટેબલસ્પૂન હું તેની અંદર સફેદ તલ એડ કરું છું અને ત્યારબાદ 1/2 ચમચી હું તેમાં હળદર પાવડર એડ કરું છું. 1 ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરું છું. 1 ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું. 1/2 ચમચી તેની અંદર ગરમ મસાલો એડ કરવાનો છે અને સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું ઉમેરવાનું છે. ત્યારબાદ ગળપણ માટે હું તેમાં 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરું છું. તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. અને લીંબુનો રસ એડ કરું છું. તો મેં અહીંયા મોટી સાઇઝના 2 લીંબુનો રસ ઉમેર્યો છે. લીંબુનો રસ ઉમેરવાથી પાત્રાના પાનની અંદર જે તુરાશ હોય છે એ નીકળી જતી હોય છે અને પાત્રાના પાન ખાતી વખતે જે ગળામાં ચોંટતા હોય છે એ ચોંટશે નહીં, એટલે લીંબુ ખાસ કરીને ઉમેરજો. લીંબુની જગ્યાએ તમે અહીંયા આમલીનું પાણી પણ લઈ શકો છો. હવે ત્યારબાદ અહીંયા મેં આ રીતે બેસન એડ કર્યું છે. 2 કપ ભરીને બેસન ઉમેરવાનું છે. પાત્રાના પાન જે મેં સમાર્યા હતા એ 2.5 કપ જેટલા હતા, તેની સામે મેં અહીંયા 2 કપ બેસન લીધું છે.
પાત્રાના પાન વધારે રાખવાના બેસન કરતાં, એટલે તે સ્વાદમાં સારા બનશે અને સોફ્ટ બનશે. અહીંયા મોયણ માટે મેં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરી લીધું છે. હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરવાનું છે અને જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી આપણે એક જે રીતે લોટ બાંધીએ ને એ રીતે તેને બાંધવાનું છે. એકદમ સરસ બાઇન્ડ પણ થઈ જવું જોઈએ, આપણે બેટર નથી બનાવવાનું. આપણે જે રીતે લોટ બાંધીએ ને એ રીતની કન્સિસ્ટન્સીવાળું આપણે અહીંયા આ મિશ્રણ તૈયાર કરવાનું છે. એટલે એક રીતે આપણે આનો લોટ બાંધવાનો છે, બસ સેમ એ જ રીતે જે રીતે આપણે મૂઠિયાનો લોટ તૈયાર કરતા હોઈએ છીએ. તો અહીંયા જો એકદમ સરસ બાઇન્ડિંગ થઈ ગયું. હવે આપણે તેની અંદર 5 ચમચી જેટલા સોડા ઉમેરવાના છે અને તેની ઉપર 1 ચમચી પાણી ઉમેરવાનું છે અને આને આપણે હવે સારી રીતે મિક્સ કરી લઈએ. થોડીક સોડા ઉમેરવાથી પાત્રાના આ મૂઠિયા અથવા પાત્રા બોલ્સ એકદમ સોફ્ટ બને છે, ખાવામાં અંદરથી પોચા બને છે અને ગળામાં ખાતી વખતે ડૂચો પણ નથી ભરાતો. તો અહીંયા જો એકદમ પરફેક્ટ આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હાથમાં આપણે થોડુંક તેલ લઈ લઈએ. તો હાથ મેં પહેલાં ધોઈ લીધા અને હવે હાથમાં થોડુંક તેલ લઈ હું આના નાના નાના બોલ્સ બનાવી લઉં છું. તો આ જે બોલ્સ છે એ બોલ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે થોડાક નાના કે થોડાક મીડિયમ સાઇઝના બનાવી શકો છો, બહુ મોટા બોલ્સ નહીં બનાવવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ અહીંયા સ્ટીમર પ્લેટ મેં લીધી છે અને તેને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લીધું છે અને આ જે બોલ છે તેમાં હું આ રીતે મૂકી દઉં છું. બાકીના બોલ્સ પણ આપણે સેમ એ જ રીતે તૈયાર કરી લેવાના છે. હાથમાં ઓઇલ લગાવી લેવાનું અને આ રીતે આપણે એકદમ સરસ સ્મૂથ મીડિયમ સાઇઝના બોલ તૈયાર કરી લઈશું અને તેને આ રીતે પ્લેટમાં મૂકતા જઈશું. આ પાત્રા બોલ્સને સ્ટીમર પ્લેટમાં મૂકતી વખતે થોડાક છૂટા છૂટા જ મૂકવાના, કારણ કે એ સ્ટીમ થશે એટલે સાઇઝમાં થોડાક મોટા પણ થશે. તો બસ આ પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકવાનું છે. તો સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેમાં મેં લીંબુના જે છોતરા હતા તે ઉમેરી લીધા છે અને તેમાં હું આ પ્લેટ આ રીતે મૂકી દઉં છું. ત્યારબાદ ઢાંકી દઈશું અને 20 મિનિટ માટે આપણે તેને ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા બાકીના વધેલા બોલ્સને મેં કઢાઈમાં પાણી ગરમ કરી તેની ઉપર આ રીતે એક પ્લેટ મૂકી અને ઢાંકી દીધું છે. તો જો તમારી પાસે સ્ટીમર ના હોય તો આ રીતે પણ સ્ટીમ કરી શકાય છે. 20 મિનિટ થાય ત્યારબાદ આપણે ચેક કરીશું. તો તમે જુઓ બોલ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે, એકદમ સરસ સાઇઝમાં થોડાક મોટા પણ થયા છે. આ ટૂથપીક નાખીને આ રીતે ચેક કરીએ છીએ તો તે એકદમ સરસ ક્લીન નીકળી રહી છે. મીન્સ આપણા પાત્રા બોલ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. અને આપણે બહાર કાઢી થોડી વાર માટે ઠંડા થવા દઈએ અને ત્યારબાદ આપણે તેને પ્લેટમાંથી અલગ કરીશું. તો બિલકુલ ઇઝી રીતે તમે તેને અલગ કરી શકો છો. તાવેથાની મદદથી આ રીતે કરશો તો એકદમ સરસ અલગ પણ થઈ જશે. અને હવે આપણે તેનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે આ રીતે કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર 1 નાની ચમચી રાઈ એડ કરીએ. રાઈ એકદમ સરસ ચટકવા લાગે એટલે આપણે તેમાં આ રીતે 2 ચમચી સફેદ તલ એડ કરીશું અને ત્યારબાદ અહીંયા મેં 3 થી 4 ઝીણા સમારેલા લીલા મરચાં એડ કર્યા છે અને થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેરી લીધા છે. તો આ વઘારને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ પાત્રા બોલ્સ આપણે તેની અંદર ઉમેરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે બધા જ પાત્રા મેં ઉમેરી લીધા છે અને થોડાક ઉપરથી લીલા ધાણા ઉમેરી મેં તેને મિક્સ કરી લીધું છે. તો જો વઘાર કરવું પણ એકદમ ઇઝી છે, આ પાત્રા બોલ્સ બનાવવા પણ એકદમ ઇઝી છે. તમારે કોઈ પાનની ઉપર બેટરને ચોપડીને અને બીડા વાળવાની જરૂર નથી અને ટેસ્ટ તો તમને સેમ એ જ મળવાનો છે. ધીમા તાપે આપણે તેને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈએ એટલે તે એકદમ સરસ ગરમ થઈ જાય અને વઘારનો ટેસ્ટ પણ તેમાં આવી જાય. અને 2 મિનિટ બાદ આપણા આ પાત્રા બોલ્સ સર્વ કરવા માટે રેડી છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી રીતે બનતા આ પાત્રા બોલ્સની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. અત્યાર માટે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.